हेलो फ्रेंड्स, फरी आपणे मळी रह्या छीए। आजे मार्जिनल कॉस्टिंग सीमांत पड़तर, सीमांत पड़तर पद्धति में आपणे आगळ एनी जे इंट्रोडक्शन पार्ट छे अने एना विषे चर्चा करेली। एक एक्जाम्पल पण आपणे जोईलो छे। आजे आपणे एक बीजो एक्जाम्पल जोईए छे। एक्जाम्पल मैं तमने बोर्ड पर लखेलो छे। तो पहला सौथी पहेला आपणे एक्जाम्पल जे छे एनुं पोस्टमोर्टम करी लईए के एमां आपणने केटली केटली परमिशन आपेली छे, तो एना आधारे आपणे आगळ कैलक्युलेशन करी शकीए। तो नाउ लेट्स सी, एक कंपनी नो नफा जथ्था नो गुणोत्तर 50% 50% अने सलामती गाळो 40% छे। तमारे संपूर्ण वेचाणनी गणतरी तथा रूपिया 50 लाख ना वेचाणे चोखा नफानी गणतरी करवानी छे। एग्जांपल में तमने जे इन्फॉर्मेशन आपेली छे तो एक तमने आपेलुं छे पीवी गुणोत्तर, नफा जथ्था नो गुणोत्तर, अने सेकंड आपेलुं छे सलामती गाळो, बराबर। અને ત્રીજી ઇન્ફોર્મેશન છે કે અત્યારે જે વેચાણ છે એ કેટલું છે, 50 લાખ છે। તમારે બે વસ્તુ, એક તો તમારે સમતુલ બિંદુ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને બીજું તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે। ક્લિયર? તો જે ઇન્ફોર્મેશન આપી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ। મેં તમને કહ્યું કે આ એક્ઝામ્પલમાં આપણે એક ફોર્મેટને ફોલો કરવાની આદત રાખવા, તો સૌથી પહેલા આપણે એક જોઈ લઈએ શું લખીશું, સેલ્સ माइनस वेरिएबल, એટલે કે વેચાણ માઈનસ ચલિત ખર્ચ, વેચાણ આપ્યું છે માઈનસ ચલિત ખર્ચ કરીશું, બરાબર। એટલે આપણને શું મળશે, અહીંયા આગળ ફાળો મળશે, ફાળો, બરાબર, જેને આપણે સી વડે ડિનોટ કરીએ છીએ। એમાંથી માઈનસ આવે એટલે કે સ્થિર ખર્ચ બાદ કરીશું એટલે આપણને શું મળશે, નફો મળશે, શું, પ્રોફિટ। ક્લિયર? હવે આ ઇન્ફોર્મેશનમાં આપણી પાસે અત્યારે શું છે, 50 લેખ જ છે ઓનલી। તો 50 લેખ 50 લાખ, 50 લાખનું વેચાણ છે, જ્યારે એને કહ્યું છે કે નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા છે, 50%। આ એક શું નવી સમજ, નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર। ચોખ્ખા નફાનો ગુણોત્તર શું દર્શાવે છે, કે વેચાણના કેટલા ટકા નફો છે, વેચાણના કેટલા ટકા નફો છે। તો અહીંયા પીવી ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર નું સૂત્ર મેં તમને કહ્યું હતું, ફાળો ભાગ્યા વેચાણ, ફાળો ડિવાઇડ બાય વેચાણ। તો એનો મતલબ એ થયો કે વેચાણ, સોરી, સડા ઉપર ચોખ્ખો છે, સોરી, નફો કયો ગણેલો છે, તો નફો અહીંયા ગણેલો છે ફાળો। અને ઇક્વેશન શું છે, ફાળો ભાગ્યા વેચાણ, એટલે સાનો અહીંયા નફો શું ગણેલો છે, ફાળો ગણેલો છે, બરાબર। એટલે એ પ્રમાણે જોઈએ તો અહીંયા આપણા 50%, એનો મતલબ એ થયો કે આ 50% છે। આ કેટલા પર્સન્ટ છે, 50%, સારા 50%, 50% છે વેચાણના, ક્લિયર, વેચાણના 50%, એટલે 50 લાખના 50% કેટલા થશે, 25 લાખ થશે, 25 લાખ। સિમ્પલ રિવર્સ કેલ્ક્યુલેશન કરી શકો, શું થશે, 50 માઇનસ 25, માઇનસ 25 લાખ, એટલે તમને ચલિત ખર્ચ મળી જશે, કેટલા મળશે, ચલિત ખર્ચ 50 લાખ। આનું કેલ્ક્યુલેશન તમે અહીંયા શો કરી શકો, 50 લાખ માઇનસ 25 લાખ, ઓકે। હવે આમાં આપણે સ્થિર ખર્ચ નથી, નફો પડતો નથી, તો આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે એનો યુઝ કરો। તો આપણને કઈ ઇન્ફોર્મેશન આપેલી છે, કે સલામતી ગાળો જે છે 40% છે। સલામતી ગાળોનું ઇક્વેશન શું થશે, માર્જિન ઓફ સેફ્ટી, સલામતી ગાળો ઇઝ ઇક્વલ ટુ, સલામતી ગાળો ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો અહીંયા આગળ આપણે લખેલું હતું, શીખ્યા હતા કે અહીંયા ખરેખર વેચાણ માઇનસ બીઈપી વેચાણ, બરાબર। સલામતી ગાળાનો મતલબ શું થશે, ખરેખર વેચાણ માઇનસ બીઈપી વેચાણ। અહીંયા હવે જોઈએ કે આ ઇક્વેશન થી કામ થશે કે નહીં, કારણ કે સલામતી ગાળો અહીંયા 40% આપેલો છે, પણ 40% આપેલો છે, સાવ આપેલો છે પર્સન્ટેજમાં, તો પર્સન્ટેજમાં આપેલો હોય તો શું થશે, કે અહીંયા આગળ આપણે આના ડિવાઇડ બાય માં ફરી પાછું શું આવી જશે, ખરેખર વેચાણ ઇન્ટુ 100 100 આવશે, બરાબર। હવે જોવા જઈએ તો પર્સન્ટેજ વાળા ઇક્વેશન પ્રમાણે, તો અહીંયા આગળ કેટલા હશે, 40 ઇઝ ઇક્વલ ટુ ખરેખર વેચાણ કેટલું આપ્યું, 50 લે માઇનસ બીઈપી સેલ્સ, એમના એમ જ રહેશે બીઈપી વેચાણ, એના અપોઝ તો આપણે 50 લે ઇન્ટુ 100,
क्लियर आ 50 लाख गुणाकार में जता रहे से એટલે અહીંયા શું આવશે 40 × 50 લે ડિવાઈડ બાય કેટલા આવશે 100 તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 50 લે માઈનસ બીપી વેચા જોઈએ તો આ કેટલા આવશે 20 lakh आते हैं सर, is equal to 50 lakh minus BDP बेचा, clear? तो BDP बेचा क्या आता है आपका plus मान लेंगे उसको नाने बिल बाद में जैसे या minus मान जैसे side change कर सकते हैं या BDP बेचा is equal to 50 lakh माइनस 20 ले सो बीपी समतुल्य बिंदु आपने कितना मिलता है 30 ले आपने मिल गया बीपी समतुल्य बिंदु कितना आ गया 30 लाख हमने पहला जवाब तो मिल गया बराबर हमें बीजा जवाब मारते हैं यहाँ पर किसको कहते हैं के તો શું શોધવાનું છે વેચાણનો ચોખ્ખો નફો 50 લાખના વેચાણનો ચોખ્ખા નફાની ગણતરી તો અહીંયા ઓલરેડી ટેબલ આપણે અધૂરું છોડેલું હતું એને પૂરું કરી દઈએ તો એમાં જોઈએ આ 25 લાખ આવે છે આપણને સ્થિર ખર્ચ આપણે શોધવાના બાકી રહ્યા સ્થિર ખર્ચ આપણને મળતા નથી તો સ્થિર ખર્ચ માટે શું થશે જે બીપી આપણને મળેલું છે એનો ઉપયોગ કરી શકાય આપણે બીપી માંથી સ્થિર ખર્ચ મળી જશે એની ગણતરી હું અહીંયા કરું છું ત્યારે बीपी નું ઇક્વેશન શું થશે એફ અપોન કન્ટ્રીબ્યુશન માર્જિન બરાબર એફ અપોન કન્ટ્રીબ્યુશન માર્જિન ઇનટુ એસ કરવો પડશે ને આપણે અહીંયા આગળ કારણ કે ગુસામાં છે રૂપિયામાં છે તો આ ઇક્વેશન પ્રમાણે જોવા જઈએ તો આ કેટલા મળે છે આપણને 30 લાખ છે કન્ટ્રીબ્યુશન માર્જિન કેટલું મળતું તો આપણને 25 લાખ છે અને એસ કેટલો છે 50 લાખ છે F નથી આપવાનું બરાબર F આપણે ફાઇન્ડ કરવાનું છે સ્થિર ખર્ચ હવે આને સાદું રૂપ આપી શું થશે 25 ની મલ્ટીપ્લિકેશન માં જશે 50 લે ડિવાઇડ માં જશે એટલે કે આવું થશે F is equal to 30 lakhs into 25 lakhs divided by 50 lakhs ક્લિયર સાદું રૂપ આપો શું થશે 3 બે બે આમાંથી એક અહીંયા કાઢી લઈએ 5 ને 5 રિલીઝ થઈ જશે હવે શું હશે આમાં 3 લાખ ઇન્ટુ 5 એટલે કેટલા આવશે 15 લાખ 15 લાખ સ્થિર ખર્ચ કેટલા મળે આપણને 15 લાખ તો સ્થિર ખર્ચ અહીંયા આવશે 15 લાખ तो नफो आपने मिली जैसे कि लो 10 लाख जो का नफो कितना आते 10 लाख बनने फिगर आपने फाइंड आउट करेंगे कि ये आपके पास बे आंसर मांगेला था ए बराबर बी बी 30 लाख और आ मरसे 10 लाख बराबर समझाई गई बात आ प्रकार का शॉर्ट एग्जांपल एग्जाम में होय छे बराबर जो एमसीक्यू की सिस्टम में तो આવા એક્ઝામ્પલ આવવાની શક્યતાઓ વધી જશે આ મેં તમને લોંગ રીતથી સમજાવેલો છે લોંગ ઇન શોર્ટ તમને સમજાય એવી પદ્ધતિ છે આમ તો સલામતી ગાળો જે છે એમાંથી બીપી શોધવું હોય સલામતી ગાળાના પરસેન્ટેજ આપેલા હોય તો તમે સીધી ગણતરી કરી શકો છો સીધી ગણતરી કઈ આ રીતે પણ થઈ શકે કે અહીંયા આગળ બીપી ઇઝ ઇક્વલ ટુ શું છે તમે ફાઇનલ ઇક્વેશન જુઓ બીપી ઇઝ ઇક્વલ ટુ શું છે તો બીપી એટલે કે એક્ચ્યુઅલ સેલ્સ ખરેખર વેચાણ માઇનસ જે તમારો સલામતી ગાળો છે તો સલામતી ગાળો અહીંયા 40% કહેલો છે તો તમે શું કરો 50 લાખના 40% સલામતી ગાળો શું દેવો 50 લાખ તમારું વેચાણ છે અને 40% સલામતી ગાળો એટલે કેટલા આવે 20 લાખ આવે તો તમારો સલામતી ગાળો જે છે કેટલો આવશે 50 લાખ જે છે એના 40% 50 લાખના 40% 50 લાખના 40% કેટલા આવે
પાકિસ્તાન બરાબર સલામતી ગાળો તમને મળી ગયો તો હવે સીધે સીધું બીપી તમને મળી જશે કારણ કે બીપી સલામતી ગાળાનું ઇક્વેશન કર્યું તો આ ઇક્વેશનને ફોલો કરો સલામતી ગાળાનું ઇક્વેશન શું થાય સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઈનસ બીપી તો હવે આમાં તમને સલામતી ગાળો આ 20 લાખ મળે છે આ 50 લાખ છે બરાબર તો આ માઈનસ બીપી ફરી પછી એની એક એની એક વસ્તુ આવી ગઈ જે અહીંયા તમે કરીએ આ જે કામ કર્યું છે એ જ છે સેમ કામ આવી ગયું સેમ ઇક્વેશન જોઈ શકો છો પણ આ શું છે તમારા માટે નવું છે એટલે મેં શરૂઆતથી સમજાવી છે હવે તમે શોર્ટમાં કરી શકો છો હવે તમે એને શોર્ટમાં ડાયરેક્ટલી કરી શકો છો આ રીતે સીધે સીધે હવે આવી જશે એટલે તમે બીપી ના બાજુ 20 લાખ આવી જશે એટલે તમને બીપી કેટલું મળી જશે 30 લાખ આવી જશે તમારું બીપી કેટલું આવશે 30 લાખ મળી જશે બરાબર અને પછી બીપી ના ઇક્વેશન માં જે એની એ રીતે બીપી માં જે તમે શું કરલા છો પીવી રેશિયો તમને આપેલો છે તમે સીધે સીધા બીપી નું એક બીજું ઇક્વેશન છે કે f ઉપર પીવી રેશિયો f ઉપર પીવી રેશિયો વાળું છે અને અહીંયા તમને કેટલા આપેલા છે 30 લાખ મળે છે તમે અહીંયા આગળ પીવી રેશિયો 40% 50% છે તમારી પાસે પીવી રેશિયો કેટલો છે 50% છે 50% અને આ 30 લાખ છે બરાબર 30 લાખ છે આ ગુણાકાર समझाया હા એ શોર્ટકટ છે એ તમને બુકમાં જ આપેલું છે તમે જોઈ શકો છો પણ આ સમજવા માટે છે આ કેવું કરવું ક્લિયર બાકીનું આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આના પછી નોટ ઓફ એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી લેક્ચર જોતા રહો શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો થેન્ક યુ સો મચ